ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ મન કિચન. આજે આપણે જોવાના છીએ એક ઇન્ટરનેશનલ સ્ટાર્ટર્સ, વોલનટ ટોસ્ટ. વોલનટ ટોસ્ટ માટે મેં લીધા છે 3 નંગ વોલનટ, રેડ કેપ્સિકમ, અડધું લીંબુ, નાની ચમચી મરી પાવડર, 1 લીલું મરચું, 1 નાની ચમચી જીરું, એક્સ્ટ્રા વર્જીન ઓલિવ ઓઇલ, થોડી મેં બ્રેડ લીધી છે અને દાડમના દાણા. ચલો આપણે એની ફટાફટ રેસીપી જોઈ લઈએ. રેડ કેપ્સિકમને આપણે નાઇફમાં આવી રીતે પરોવી અને થોડું મેં એની ઉપર તેલ લગાવ્યું હતું અને આપણે ગેસ ઓન કરીને આવી રીતે શેકી લેવાનું છે. ચારે બાજુ ફેરવતા જઈશું. કેપ્સિકમ શેકાઈ ગયું છે, ગેસને બંધ કરી લઈએ. કેપ્સિકમ આપણું ઠંડુ થાય ત્યાં સુધી આપણે બધા જ બ્રેડની આ રીતે સ્લાઈસ કાઢી નાખીશું. ગેસ ઓન કરીને એક પેન લેવાનું છે, એની અંદર આપણે થોડું બટર નાખી અને બ્રેડને શેકવાની છે. બ્રેડને પલટાવી લઈએ અને એને બધી જ બ્રેડને આ રીતે ગોલ્ડન બ્રાઉન શેકવાની છે. આ રીતે બધી જ બ્રેડ શેકી લઈએ. બ્રેડ આપણી ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગઈ છે, હવે આપણે એને કટ કરી લઈએ. આ રીતે જ્યારે બ્રેડ ગરમ હોય ત્યારે જ કટ કરી લેવી, નહીં તો કટ બરાબર નહીં થાય. આ રીતે કટ કરી લેવાની છે. આ રીતે મેં બધી જ કટ કરીને રાખી દીધી છે. કેપ્સિકમની આપણે છાલ ઉતારી લેવાની છે. આ રીતે રેડ કેપ્સિકમ છોલીને સમારી લીધું છે, લીલું મરચું પણ સમારી લીધું છે. હવે આ બધી જ સામગ્રી મેં બતાવી હતી એ આપણે મિક્સર જારમાં મિક્સ કરીને પીસી લેવાની છે. પહેલાં દાડમના દાણા નાખીશું, વોલનટ, લીલું મરચું, જીરું અને મરી પાવડર મિક્સ કરી અને પીસી લેવાનું છે. હવે આપણે કેપ્સિકમ પણ નાખી દઈએ, રેડ કેપ્સિકમ. થોડું પાણી નાખીને પીસી લઈએ. હવે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. પીસતી વખતે મેં પાણી નહોતું નાખ્યું કારણ કે જરૂર નથી પડી. હવે આમાં 1/2 ચમચી મીઠું નાખીશું. મિક્સ કરી લઈએ. ઓલિવ ઓઇલ નાખવાનું છે, 2-4 ડ્રોપ્સ. લીંબુનો રસ એડ કરીશું. ટોસ્ટ ઉપર આને સ્પ્રેડ કરીશું આ રીતે. તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયું છે આપણું ઇન્ટરનેશનલ સ્ટાર્ટર, વોલનટ ટોસ્ટ. જ્યારે પણ તમે પાર્ટી અરેન્જ કરતા હોય ત્યારે આવા સ્ટાર્ટર રાખો તો ગેસ્ટ ઇમ્પ્રેસ થઈ જશે. તમને મારી રેસીપી ગમે તો લાઇક કરો, વિડીયો શેર કરો, કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, હેપી કુકિંગ.